નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. હું છું મીમાકડા. તો જોઈએ આજના મહત્વના સમાચાર. વડોદરાથી તબીબી શિક્ષણના અધિક નિયામક અને વડોદરા માટેના કોવિડ લાયસન અધિકારી ડોક્ટર દીક્ષિતે પાદરા સીએચસી ખાતે કોરોના સારવાર વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ. જિલ્લાના તબીબી અધિકારીઓ સાથે ઝૂમ મીટિંગ યોજીને આપ્યું માર્ગદર્શન. કોવિડને અનુલક્ષીને રાજ્ય સરકારે દરેક જિલ્લા માટે લાયસન અધિકારીની નિમણૂક કરી છે. વડોદરા શહેર અને જિલ્લાના કોવિડ લાયસન અધિકારી તરીકે તબીબી શિક્ષણના અધિક નિયામક ડોક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત જવાબદારી સંભાળી રહ્યા છે. કોવિડ સારવારની સજ્જતા અને રસીકરણ સહિતની બાબતોના નિરીક્ષણ અને સમીક્ષા માટે ગઈકાલે વડોદરા શહેર પછી ડોક્ટર દીક્ષિતે આજે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પાદરા તાલુકાની મુલાકાત લઈને સીએચસી અને પીએચસી કક્ષાએ કોવિડ સારવાર વ્યવસ્થાઓની તેમણે ઝીણવટ ભરી ચકાસણી કરી હતી. તે દરમિયાન તેમણે ઝૂમના માધ્યમથી જિલ્લાના તબીબી અધિકારીઓ સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પાદરા સીએચસી ખાતે કોરોના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા, ઓક્સિજન પ્લાન્ટ અને હોસ્પિટલના પરિસરમાં ચાલી રહેલા રસીકરણનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં તેમણે મુજપુર પીએચસી ખાતે ગ્રામ સ્તરે કોરોના વિષયક વ્યવસ્થાઓ અને રસીકરણની જાણકારી મેળવવાની સાથે રથની મુલાકાત લઈને તેના દ્વારા અપાતી આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેન્દ્ર જૈને જિલ્લામાં સારવાર વ્યવસ્થાની વિગતવાર જાણકારી આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવત તેમની સાથે રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.